છેલ્લા ઘણા સમયથી દીવ પ્રશાસન દ્વારા સરકારી યોજના પર કબજો લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તે જ રીતે ચક્રતીર્થ બીચ સી વિલેજ પર પણ કબજો કરવામાં આવ્યો છે. દીવ ખાતે આવેલ ચક્રતીર્થ બીચ પર સરકારી જમીન પર બનાવેલી સી વિલેજ બંક હાઉસ દીવ પ્રશાસન દ્વારા સન 1999માં 4000 સ્કેવર મીટર જમીન અજયસિંહ ભટ્ટીને 10 વર્ષ માટે લીજ પર આપવામાં આવી હતી. આ લીજ સન 2009ના રોજ પૂર્ણ થતાં ફરીથી રિન્યુ કરી અને ફરી 10 વર્ષ માટે લીજની સમય મર્યાદા વધારી આપી હતી, જે 28 જૂન 2019ના રોજ પૂર્ણ થતાં દીવ પ્રશાસન દ્વારા ખાલી કરવાની નોટિસ આપવામાં આવી હતી. લીજ લેનાર એ ફરી રિન્યુ કરાવવા માંગ કરી હતી, પરંતુ દીવ ચક્રતીર્થ બીચ ખાતે દીવના વિકાસને લઈ મહત્વના પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યા છે, જેના કારણે ફરી લીજની માગણીનો સ્વીકાર નહીં કરતા લીજ લેનાર એ ડિસ્ટ્રિક્ટ કોર્ટ તેમજ હાઈકોર્ટનો સહારો લીધો હતો, જ્યાં અરજી રદ કરતા દીવ કલેક્ટર હેમંતકુમારના માર્ગદર્શન હેઠળ દીવ મામલતદાર ચંદ્રહાસ વાજા, તલાટી સલિત સોલંકી, રામજી બામણિયા, સરવૈયા રાજેશભાઈ, કાંતિભાઈ તથા દીવ પોલીસ કર્મીની હાજરીમાં પજેશન લીધું હતું અને દીવ ટુરિઝમ અધિકારી હિતેન્દ્ર બામણિયાને સુપ્રત કરવામાં આવી હતી. દીવમાં છેલ્લા ઘણા સમયથી લીજ પર આપવામાં આવેલ સરકારી જમીનો પર દીવ પ્રશાસને કબજો કરવામાં આવી રહ્યો છે, જે અંતર્ગત સી વિલેજનો પણ કબજો લીધો હતો. મીનાક્ષી ગઢવી, ZSTV દીવ.